હું બિરેન અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પર્વતાના જે હરિયાણા બનાવવા ભાગરૂપે જ બનાસકાંઠા જિલ્લાના બનાસ ડેરી દ્વારા સીડબોલ રોપણ કરવાનું ત્રિદિવસીય અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનની શરૂઆત આજે શક્તિપીઠ અંબાજીના ગબ્બરગઢથી જ કરવામાં આવી છે. ત્યારે ફરી એકવાર બનાસ ડેરી દ્વારા જ સીડબોલ રોપણનું કાર્યક્રમ યોજવામાં આવ્યું છે. જિલ્લો હરિયાળો બને તે પૂર્વે જ અંબાજી ગબ્બર પર્વતને તેની આસપાસ ડુંગરીઓ હરિયાળી બને તે માટે જ બનાસ ડેરી દ્વારા છેલ્લા 2 માસથી સીડબોલ બનાવવાનું અભિયાન હાથ ધરાયું છે. જેને લઈને જ ગબ્બરગઢ ખાતે બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા સીડબોલનું પૂજન કરાવવામાં આવ્યું છે. 51 શક્તિપીઠ મંદિર પણ પૂજા કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં 3 દિવસીય દરમિયાન 50 લાખ જેટલા સીડબોલ વિવિધ દૂધ સહકારી મંડળીના લોકોને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા સીડબોલ રોપણની કામગીરી હાથ ધરવામાં આવી છે. અરવલ્લીની આ ગિરમાળાઓને હરિયાળી કરવી એ અભિયાન બનાસવાસીઓએ ઉપાડ્યું છે. રાજ્ય સરકારનો એમાં ખૂબ સહયોગ રહ્યો છે. માનનીય મુખ્યમંત્રીશ્રી પણ હમણાં આવીને એક કાર્યક્રમ આ વિસ્તારમાં એના શ્રી ગણેશ કરી ગયા અને એની પણ ખૂબ મોટી સફળતા છે. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનું એક સપનું છે આ આખી પર્વતમાળાઓ હરિયાળી થાય, અને જ્યાં માણસ કામ કરી શકે ત્યાં માણસ કામ કરે, અને બાકી જે જગ્યાએ માણસ ન પહોંચી શકે ત્યાં આગળ ટેકનોલોજીનો ઉપયોગ થાય. તો ડ્રોનના માધ્યમથી દૂર દરારનો પર્વતાળ એરિયા જ્યાં સીડ્સ પહોંચાડવા અઘરું હોય તેવા અહીંયા સીડબોલ અને સીડનો છંટકાવ કરીને આ ચોમાસા પહેલાં ત્યાં આગળ બિયારણ પહોંચી જાય, ત્યાં આગળ બિયારણને છંટકાવ કરવામાં આવે તો ધરતી ત્યાં આગળ હરિયાળી કરી શકાય. કેટલા 50 લાખથી વધારે સીડબોલ બનાવવાનું કામ અહીંયા આગળ કરવામાં આવ્યું છે, અને હજુ પણ વધારે સીડબોલ બનાવવાનું કામ પ્રજાજનોએ આ કામને આગળ લઈ લીધું છે. 51 શક્તિપીઠ એ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ મુખ્યમંત્રી હતા એ ટાઈમે એમણે માં જગદંબાની સેવાના ભાવ સાથે 51 શક્તિપીઠનું અહીંયા નિર્માણનું કામ કર્યું હતું, અને આજે ત્યાં આગળ હજારો શ્રદ્ધાળુ આવે છે. આજે સવારે અમારા જિલ્લાના હજારો લોકોએ એક સાથે 51 શક્તિપીઠમાં પૂજા આરતી પણ કરી, અને હવે પ્રકૃતિનું સ્વરૂપ એવી આ ધરતીને હરિયાળી કરવા માટે બધા લોકો કામે લાગ્યા છે. બધા અલગ અલગ ટીમ બનાવીને અલગ અલગ પર્વતની ટેકરીઓ પર પહોંચ્યા છે અને ત્યાં જઈને સીડબોલનું વાવેતર કરશે.